नमस्कार विद्यार्थी मित्रों, मनोविज्ञान में प्रकरण छ मनोविकृतिओ एम आपणे मनोविश्लेषणात्मक प्रतिमान एनी समझ प्राप्त करता था। मनोविश्लेषणात्मक प्रतिमान एनी अंदर पण चार मुद्दाओनो समावेश थयेलो हतो। एमांथी पहला बे मुद्दा एनी अगाउना वीडियो में आपणे समझ प्राप्त करी लीधी हती। पहलो मुद्दो हतो चेतन मन अने अचेतन मन, बीजो हतो निम्न अहम, अहम अने उपरी अहम। हवे आपणे आजे त्रीजो जे मुद्दो छे मनोजातीय विकासनी अवस्था एना विशे वात करीए। तो मनोजातीय विकासनी सिग्मंड फ्रॉइडे अवस्थाओ दर्शावेली छे। आना आधारे विकल्प पूछाय कि मनोजातीय विकासनी अवस्था कोणे दर्शावी छे, तो सिग्मंड फ्रॉइडे। एमणे पांच अवस्थाओ दर्शावेली छे। तो केटलीक वखत टूंको प्रश्न पण पूछाय कि मनोजातीय विकासनी अवस्थाओ केटली छे अने कई कई। तो पहली छे मुखावस्था, बीजी छे गुदावस्था, त्रीजी छे लिंग अवस्था, चौथी छे सुसुप्तावस्था अने पांचमी छे जननेन्द्रियावस्था। तेमा आपणे पहला मुद्दाथी समझ प्राप्त करीशुं कि मुखावस्था, तो बाळकना जन्मथी बे वर्ष सुधीनी जे अवस्था जोवा मळे छे एने मुखावस्था तरीके ओळखवामां आवे छे। एटले के एनो समयगाळो जन्मथी बे वर्षनो होय छे। तो आ जन्मथी बे वर्षना समयगाळामां बाळक जे आनंद प्राप्त करे छे એનું જે કામુકતાનું મુખ્ય કેન્દ્ર છે એ મુખ હોય છે, એટલે કે મોં હોય છે, એટલે કે પોતાના મોઢા દ્વારા એ આનંદ પ્રાપ્ત કરે છે। એટલે કે બાળક જ્યારે સ્તનપાન કરતું હોય, ખોરાક મેળવતું હોય, ત્યારે એ સંતોષનો અનુભવ કરે છે અને સાથે સાથે આનંદનો પણ અનુભવ કરે છે। એટલે આપણે ખાસ કરીને જોતા હોઈએ છીએ કે આ તબક્કામાં બાળક ચૂસવાની ક્રિયા વધારે કરે છે। કોઈ પણ વસ્તુ છે એને આપવામાં આવે તો એ વસ્તુ તરત જ પોતાના મોઢામાં મૂકે છે અને મોઢેથી એ ચૂસવાનો પ્રયત્ન કરીને એ પોતાના મુખના આધારે, પોતાના મોઢાના આધારે એ આનંદ મેળવતું હોય છે, તો એને મુખાવસ્થા કહેવામાં આવે છે। એટલે કે જન્મથી બે વર્ષનો સમયગાળો અને પોતાના મોના આધારે એ આનંદ મેળવતું હોય છે। એ પછી બીજી અવસ્થા છે ગુદાવસ્થા। આ ગુદાવસ્થાનો સમયગાળો છે 2-3 વર્ષ સુધીનો। તો 2-3 વર્ષ સુધીમાં બાળકની કામુકતાનું જે કેન્દ્ર છે એ ગુદા છે, એટલે કે બાળક મળમૂત્ર જે વિસર્જન છે, એ જે ક્રિયા છે, એના દ્વારા એ આનંદ મેળવે છે। એટલે કે બાળક 2-3 વર્ષના સમયગાળામાં જે મળમૂત્ર વિસર્જનની ક્રિયા કરે એના આધારે એને આનંદ પ્રાપ્ત થતો હોય છે। એટલે આ અવસ્થાને બાળકની ટોયલેટ ટ્રેનિંગ આપવાની શરૂઆત થાય છે, એટલા માટે એને ટોયલેટ ટ્રેનિંગ અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે કે સ્વચ્છતાના નિયમો એને શીખવવામાં આવે છે। એટલે કે બાળકને નિયંત્રણનો અનુભવ સૌ પ્રથમ આ અવસ્થાથી થાય છે। એટલે 2-3 વર્ષનો જે સમયગાળો છે એ ગુદાવસ્થાનો છે અને મળમૂત્ર વિસર્જનની ક્રિયાથી જ બાળક આનંદ અનુભવે છે, એટલે કે ટોયલેટ ટ્રેનિંગની આ અવસ્થા છે। એટલે કે આ અવસ્થામાં બાળકને સ્વચ્છતાના નિયમો શીખવાડવામાં આવતા હોય છે। એ પછી ત્રીજી અવસ્થા છે લિંગ અવસ્થા। 3-6 વર્ષની ઉંમરની જે અવસ્થા જોવા મળે છે એને લિંગ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। એમાં બાળકની કામુકતાનું કેન્દ્ર એ પોતાની જે જનેન્દ્રિયો હોય છે એ જોવા મળે છે। એટલે કે આ અવસ્થામાં પુરુષ બાળક એટલે કે છોકરાઓ ઓડિપસ ગ્રંથિ એમનામાં જોવા મળતી હોય છે અને એના કારણે છોકરાઓ એ પોતાની માતા પ્રત્યે આ શક્તિ ધરાવતા હોય છે।
એમના પ્રત્યે વધારે આકર્ષાય છે. જ્યારે છોકરીઓ એમનામાં ઇલેક્ટ્રા ગ્રંથિ ઉત્પન્ન થતી હોય છે અને એના કારણે એ પોતાના પિતા પ્રત્યે એમનામાં આશક્તિ વધારે જોવા મળે છે. એટલે આપણે ખાસ જોતા હોઈએ છીએ કે 3 થી 6 વર્ષના સમયગાળામાં છોકરાઓ એ પોતાની માતા પ્રત્યે અને છોકરીઓ એ પોતાના પિતા પ્રત્યે આકર્ષણ ધરાવતી હોય છે. તો આ જે ગ્રંથિઓ હોય છે એના કારણે એવું જોવા મળતું હોય છે. એ પછી આગળ 4થી અવસ્થા છે સુષુપ્તાવસ્થા. તો 6 થી 12 વર્ષની ઉંમરની જે અવસ્થા છે એને સુષુપ્તાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીં કોઈ કામુકતાનું ક્ષેત્ર વિકસિત થયેલું હોતું નથી, પણ આ તબક્કામાં બાળકો પોતે કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરે છે. એનામાં રહેલા જે કૌશલ્યો છે, એનામાં રહેલી જે આવડતો છે, એને વિકસાવવામાં એ વધારે રસ દાખવતું હોય છે અને એના કારણે અન્ય વ્યક્તિઓનું ધ્યાન એના પર જાય એવું એનામાં જોવા મળતું હોય છે. એટલે 6 થી 12 વર્ષના સમયગાળામાં બાળકો નવા નવા કૌશલ્યો અને આવડતો એનો વિકાસ થતો જોવા મળતો હોય છે. છેલ્લી અને 5મી અવસ્થા છે જનનેન્દ્રિયાવસ્થા. એટલે આ અવસ્થા 13 વર્ષથી લઈને આજીવન ચાલતી હોય છે. એટલે કે વિજાતીય જે વ્યક્તિ હોય છે એની સાથેના સંબંધથી વ્યક્તિ સંતોષ અને આનંદ મેળવે છે. તો અહીં આપણે સિગ્મળે આપેલી 5 અવસ્થાની વાત કરી. એમના મતે આ જે 5 અવસ્થા છે એમાંથી જો કોઈ પણ એક અવસ્થામાં અવરોધ આવે, જ્યારે બાળકનો ઉછેર થતો હોય ત્યારે બાળક આ 5 અવસ્થામાંથી પસાર થતો હોય છે, પણ આ 5 અવસ્થામાં જો એને યોગ્ય માહિતી પ્રાપ્ત ના થાય અથવા તો એમાં કંઈક અવરોધ ઉત્પન્ન થાય તો એના કારણે એમાં અસાધારણ વર્તન જોવા મળતું હોય છે. એટલે કે બાળક જ્યારે પુખ્ત બને ત્યારે એનામાં અસાધારણ વર્તન ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે આપણને કે મુખાવસ્થામાં અવરોધ આવતા, એટલે કે પહેલી જે અવસ્થા હતી મુખાવસ્થા જન્મથી લઈને 2 વર્ષની, એમાં જો અવરોધ આવે તો પછી એ વ્યક્તિ જ્યારે પુખ્ત બને ત્યારે કેટલીક વખત એ ધૂમ્રપાન અને મદ્યપાન એની વિકૃતિ ધરાવતો હોય છે, અથવા તો કેટલાક લોકોમાં ખાઉધરાપણાની વિકૃતિ પણ જોવા મળતી હોય છે. તો અહીં આપણે મનોજાતીય વિકાસની અવસ્થા જે સિગ્મંડ ફ્રોઇડે આપી હતી એની સમજ પ્રાપ્ત કરી, એની અંદર રહેલા 5મા 5 મુદ્દા. એ પછી આગળ વધીએ. 4થો મુદ્દો છે ચિંતા અને બચાવ પ્રયુક્તિઓ. તો મનોવિશ્લેષણાત્મક જે પ્રતિમાન છે એનો આ છેલ્લો મુદ્દો, 4થો મુદ્દો ચિંતા અને બચાવ પ્રયુક્તિઓ. તો અહીંયા સિગ્મંડ ફ્રોઇડીએ 3 પ્રકારની ચિંતા દર્શાવેલી છે. એમાં પહેલી છે વાસ્તવિક અને વસ્તુલક્ષી ચિંતા, બીજી છે મનોવિક્ષિપ્ત ચિંતા અને ત્રીજી છે નૈતિક ચિંતા. તો આ ચિંતાના 3 પ્રકારો છે. જો ટૂંકો પ્રશ્ન પૂછાય કે સિગ્મંડ ફ્રોઇડે દર્શાવેલ ચિંતાના પ્રકારો જણાવો, તો એમાં આ 3 પ્રકારોનો સમાવેશ થાય. વાસ્તવિક જે ચિંતા છે એને વસ્તુલક્ષી ચિંતા તરીકે પણ ઓળખવામાં આવે છે, બીજી મનોવિક્ષિપ્ત ચિંતા અને ત્રીજી નૈતિક ચિંતા. તો આપણે વાસ્તવિક એટલે કે વસ્તુલક્ષી જે ચિંતા છે એની વાત કરીએ. તો આ વાસ્તવિક જે ચિંતા છે એને વસ્તુલક્ષી ચિંતા તરીકે પણ ઓળખવામાં આવે, જે બાહ્ય વાતાવરણના પડકારો સાથે સંકળાયેલ હોય છે. એટલે કેટલીક વખત આપણને બાહ્ય વાતાવરણ સાથે જે પડકાર ઊભો થાય અને એના કારણે વ્યક્તિના મનમાં જે ચિંતા ઉત્પન્ન થાય તો એને વાસ્તવિક ચિંતા કહેવામાં આવે, વસ્તુલક્ષી ચિંતા કહેવામાં આવે. જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે કોરોનાની મહામારી ચાલી રહી છે અને બધું શિક્ષણ કાર્ય ઓનલાઈન થઈ ગયું છે. તો જે 10મા ધોરણમાં અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ હશે એમને અભ્યાસને લગતી ચિંતા હશે કે કેવી રીતે પરીક્ષા લેવાશે, પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાશે,
તો એ જે ચિંતા કહેવાય એને વાસ્તવિક ચિંતા કહેવાય, વસ્તુલક્ષી ચિંતા કહેવાય. એ પછી મનોવિક્ષિપ્ત ચિંતાની આપણે વાત કરીએ તો આ ચિંતા માટે માનસિક સંઘર્ષો અને અસલામતી જવાબદાર છે. એટલે કે સતત આપણા મનની અંદર એવા સંઘર્ષો ચાલે અને એના કારણે આપણે અસલામતી અનુભવીએ અને એના કારણે જે ચિંતા ઉત્પન્ન થાય એને મનોવિક્ષિપ્ત ચિંતા કહેવામાં આવે, જે આત્યંતિક સ્વરૂપની હોય છે. એટલે કેટલીક વખત આ ચિંતા ધરાવનાર વ્યક્તિ એ શેના કારણે ચિંતા અનુભવે છે, એની પાછળના કારણો કયા છે એ વ્યક્તિ પોતે પણ જાણતું હોતું નથી, એટલે કે પોતે પણ અજાણ હોય છે. તો એવી જે ચિંતા છે એને મનોવિક્ષિપ્ત ચિંતા કહેવાય. ચિંતા થાય છે પણ એની પાછળનું કારણ શું છે એ વ્યક્તિને પોતાને પણ ખબર હોતી નથી. તો એવી ચિંતા એ મનોવિક્ષિપ્ત ચિંતા છે. એ પછી ત્રીજી ચિંતા છે નૈતિક ચિંતા, એટલે કે ઉપરી અહમને ઠેસ પહોંચે. આપણે અગાઉ પહેલા બીજા મુદ્દામાં વાત કરી નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ. તો આ ઉપરી અહમ જે હતું એ સમાજ અને સંસ્કૃતિના જે નિયમો હતા, આદર્શો હતા, રીતરિવાજો હતા એની સાથે સંકળાયેલ, એટલે કે આદર્શવાદ અને નૈતિકતા સાથે સંકળાયેલ હતું. તો આ ઉપરી અહમને જ્યારે ઠેસ પહોંચે એવું કોઈ કાર્ય થાય તો એના કારણે ઉદ્ભવતી જે ચિંતા છે એને નૈતિક ચિંતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સમાજના જે નીતિ નિયમો છે, સમાજના જે આદર્શો છે, રીતરિવાજો છે, માન્યતાઓ છે એ પ્રમાણે વ્યક્તિ વર્તન કરતી હોય અને તેમ છતાં કેટલીક વખત એના ઉપરી અહમને ઠેસ પહોંચે તો એના કારણે, એટલે કે સુપર ઈગો એને ઠેસ પહોંચે અને એના કારણે જે ચિંતા ઉત્પન્ન થાય એને નૈતિક ચિંતા કહેવામાં આવે છે. તો આપણે વાત કરી સિગમંડ ફ્રોઈડે આપેલી ચિંતાની, ચિંતાના ત્રણ પ્રકારોની, એની સાથે સાથે એમણે બચાવ પ્રયુક્તિઓની પણ વાત કરેલી છે. જો કે આ મુદ્દાની અંદર ટૂંકમાં જ એના વિશે સમજ આપણને આપેલી છે, એટલે ટૂંકમાં જ આપણે બચાવ પ્રયુક્તિની વાત કરીશું. તો જે બચાવ પ્રયુક્તિ છે તો સામાન્ય સંજોગોમાં વાતાવરણના પડકારોનો સામનો કરવા તથા અનુભવાથી ચિંતામાંથી રસ્તો કાઢવા સતત પ્રયત્ન કરતી જ હોય છે. આપણે દરેક વ્યક્તિ જોતા હોઈએ છીએ કે જ્યારે કંઈક પડકારજનક પરિસ્થિતિ ઊભી થાય તો એ પડકારજનક પરિસ્થિતિ એનો સામનો કરવા, અથવા તો કોઈક ચિંતા ઉત્પન્ન થઈ હોય તો એ ચિંતાને દૂર કરવા માટે આપણે સતત શું કરતા હોઈએ છીએ, પ્રયત્ન કરતા હોઈએ છીએ. સતત એ ચિંતાને દૂર કરવા માટે, એ સંઘર્ષને દૂર કરવા માટે, એ પડકારને પહોંચી વળવા માટે આપણે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે સભાન રીતે પ્રયત્ન કરતા હોઈએ અને આપણે ચિંતાને દૂર કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ ખૂબ જ, અને એ પ્રયત્નમાં આપણે અસમર્થ બનીએ, અને ત્યારે આપણા અજ્ઞાત કે અભાન મનની અંદર રહેલો આપણું જે અહમ છે એને ટકાવી રાખવા માટેનો આપણે પ્રયત્ન કરીએ છીએ, તો આ પ્રયત્નને જ ડૉક્ટર સિગમંડ ફ્રોઈડ કહે છે બચાવ પ્રયુક્તિ. કેટલીક વખત બચાવ પ્રયુક્તિ કોને કહેવાય એવો પ્રશ્ન પૂછાય તો આપણે ચિંતાને દૂર કરવા માટે જે પ્રયત્નો કરીએ અને એ ચિંતાને દૂર કરવા વ્યક્તિ જ્યારે અસમર્થ બને ત્યારે અજ્ઞાત અને અભાનપણે આપણે પોતાના અહમને ટકાવી રાખવા માટે જે પ્રયત્ન કરતા હોઈએ છીએ તો એ પ્રયત્નને ફ્રોઈડ બચાવ પ્રયુક્તિ તરીકે ઓળખાવે છે. બચાવ પ્રયુક્તિની અંદર વિવિધ પ્રકારો છે, પ્રક્ષેપણ, યુક્તિકીકરણ, પીછેહઠ, આ બધી જ બચાવ પ્રયુક્તિઓના પ્રકાર છે. સાધારણ રીતે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ મોટાભાગની વ્યક્તિઓ જીવનમાં ક્યારે ને ક્યારેક તો કરતી જ હોય છે. આપણે જોતા હોઈએ કે આપણે મહેનત કરી હોય અને પેપર સારું ના જાય, ઓછા માર્ક્સ આવે અને તમને પછી તમારા મિત્ર કે સગાવાલા કે ઘરમાંથી કોઈ પૂછે કે કેમ ઓછા માર્ક્સ આવ્યા, તો એ વખતે આપણે આપણા બચાવ માટે એવું કહેતા હોઈએ કે પેપર અઘરું હતું,
કે શિક્ષકે બરોબર તપાસ્યું નથી. આવી રીતે આપણે જે રજૂઆત કરતા હોઈએ છીએ એ આપણા બચાવ માટે રજૂઆત કરતા હોઈએ છીએ, બચાવ પ્રયુક્તિનો આપણે ઉપયોગ કર્યો કહેવાય. તો જો વધારે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ જીવનની અંદર કરવામાં આવે, અત્યંત વધારે, તો એના કારણે પછી આપણામાં અસાધારણ વર્તન ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણે આ બચાવ પ્રયુક્તિની વાત કરી, એટલે કે પહેલો જે મુદ્દો હતો શરૂઆતનો મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો, અને એની અંદરના પાંચ મુદ્દા, અને એમાંથી પહેલો મુદ્દો મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન જે સિગમંડ ફ્રોઈડે આપ્યો હતો, એના વિવિધ મુદ્દા વિશે આપણે વાત કરી ગયા. ચેતન મન, અચેતન મન, દમન, મૂળવૃત્તિઓ, નિમ્ન અહમ, અહમ, ઉપરી અહમ, મનોજાતીય વિકાસની અવસ્થા, ચિંતા અને બચાવ પ્રયુક્તિઓનો એની અંદર સમાવેશ થાય છે, એની આપણે સમજ પ્રાપ્ત કરી લીધી વિદ્યાર્થી મિત્રો.